હિંમતનગર સિવિલમાં 1.5 મહિનાથી બંધ પડેલા સીટી સ્કેન મશીનનું રિપેરિંગ કામ હાથ ધરાયું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં કરોડોના ખર્ચે બનાવેલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છે. તો સિવિલ હોસ્પિટલમાં 1.5 મહિનાથી સીટી સ્કેન મશીન યાંત્રિક ખામીના કારણે બંધ હાલતમાં છે, જેને લઈને દર્દીઓને બહાર ખર્ચ કરીને રિપોર્ટ કરાવવા પડે છે. તો આ અંગે હેલ્થ કમિટીના સભ્યએ સીટી સ્કેન મશીન શરૂ કરવા લેખિત રજૂઆત સિવિલ સર્જનને કરી છે. બીજી તરફ સિવિલમાં આવેલ બંધ સીટી સ્કેન મશીનનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી થોડાક દિવસમાં ફરીથી સીટી સ્કેન મશીન શરૂ થશે તેવી સિવિલ સર્જનને જણાવ્યું હતું. હિંમતનગરની બહુમારી સિવિલ હોસ્પિટલમાં હિંમતનગર સહિત જિલ્લાના આસપાસના જિલ્લા અને રાજસ્થાન રાજ્યમાંથી દર્દીઓ આવે છે ત્યારે રોગના નિદાન માટે સીટી સ્કેન મશીનની જરૂરિયાત વધુ પડતી હોય છે. ત્યારે ગરીબોને મહામુસીબતે સિવિલ બહાર સીટી સ્કેનના રિપોર્ટ કરાવવા પડે છે, જેમાં 2,500થી રૂપિયા 10,000 સુધીનો ખર્ચ થતો હોય છે, જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો 1.5 મહિનાથી બંધ સીટી સ્કેન મશીન હોવાને લઈને સિવિલની હેઠળ કમિટીના કોંગ્રેસના સભ્ય કુમાર ભાટે સિવિલ સર્જનને લેખિતમાં બંધ સીટી સ્કેન મશીન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. તો બીજી તરફ સિવિલમાં મશીન રિપેર કરવા માટે કંપનીને જણાવ્યું હતું, પરંતુ તેના પાર્ટ્સ જર્મનીથી આવવાના હોય તેને લઈને વિલંબ થયો હોવાનું, સિવિલમાં હાલ સીટી સ્કેન મશીન બંધ છે તો પાર્ટ્સ આવી ગયા છે અને કંપનીના ટેકનિશિયનોએ પણ મશીન શરૂ કરવા માટેની કવાયત હાથ ધરી રિપેરિંગ કામ શરૂ કરી દીધું છે અને નવા પાર્ટ્સ ફિટ કર્યા બાદ અવલોકન કર્યા બાદ તેની સેવા શરૂ કરાશે, જેને લઈને આગામી થોડાક દિવસોમાં સીટી સ્કેન મશીન શરૂ થવાની સિવિલ સર્જને કરી છે. જીલ રાવળ, જેડેશ્વરી, સાબરકાંઠા. સીટી સ્કેન બંધ હતું એવી ફરિયાદો છે, લોકોની ફરિયાદો કરવામાં આવી છે. હા, સીટી સ્કેન બંધ હતું પણ એ આપણે કોમ્પ્રેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ જે કંપનીનો સીટી સ્કેન છે એનું જીએમએસએલ દ્વારા કરેલું છે. કંપનીને જાણ કરતાં એ લોકોએ જર્મનીથી એના પાર્ટ્સ જે બગડેલા હતા એ તાત્કાલિક મંગાવી અને કાલે પાર્ટ્સ આવીને એમનો એન્જિનિયર આવીને કાલેના આજે પણ એમની રિપેરની કામગીરી ચાલુ છે. એટલે ટૂંક જ સમયમાં એ સીટી સ્કેનની સુવિધા અહીંયા ફરીથી